ઠંડી નું જોર ઘટ્યું છે। મંગળવારે લઘુત્તમ તાપમાન 11-12 ડિગ્રી જેટલું નોંધાતા ઠંડી થી રાહત મળી હતી। હવામાન માં પલટા ની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ની અસર ઉત્તર ગુજરાત ના મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ થશે। આ પાંચેય જિલ્લામાં પણ 20 અને 21 જાન્યુઆરીએ વાદળછાયા વાતાવરણ સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પગલે ઉત્તર ગુજરાતમાં ઠંડીનું પણ જોર ઘટ્યું હતું। છેલ્લા સપ્તાહ કરતા 4-5 ડિગ્રી લઘુત્તમ તાપમાન વધતા ઠંડીનું જોર ઘટ્યું છે। મંગળવારે મહેસાણા, પાટણ, બનાસકાંઠામાં 11 ડિગ્રી તો સાબરકાંઠા અને અરવલ્લીમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું। હવામાનની આગાહી મુજબ પાટણ અને બનાસકાંઠામાં 20 જાન્યુઆરી, જ્યારે મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં 21 જાન્યુઆરીએ માવઠું થઈ શકે છે। હવામાન વિભાગે ગુજરાતના દરિયાઈ કાંઠા વિસ્તારમાં રહેતા માછીમારોને 2 દિવસ સુધી દરિયો ના ખેડવાની સૂચના આપી છે, જેના પગલે માછીમારોએ પણ દરિયાકાંઠે પોતાની બોટ લંગારી દીધી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી 20 અને 21 જાન્યુઆરીના રોજ દરિયો તોફાની બનવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે દરિયાઈ પટ્ટી વિસ્તારમાં 40-50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। આ સાથે દરિયામાં ઊંચા ઊંચા મોજા ઉછળી શકે છે, જેના કારણે કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતા અરબી સમુદ્રમાં માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે। આ સાથે સાગર ખેડૂતોને કાંઠા વિસ્તાર છોડીને અન્ય સુરક્ષિત સ્થળે જવાની સૂચના આપવામાં આવી છે।